अबड़ासा तालुकाना नलिया सीएचसी खाते कोरोना वेक्सिननो लोकोए लाभ लीधो। अबड़ासा तालुकामां 8 जग्याए कोरोना वेक्सिन लेवामां आवे छे, जेमां जुवानोए कोरोना वेक्सिन लीधी अने 18 वर्षथी 45 वर्षना लोकोए कोरोना वेक्सिन लीधी, जेमां नलिया सीएचसीना डॉक्टर डीडी दुलेराए जणाव्यु हतुं के आ कोरोना वेक्सिन लेवी जोईए अने आ वेक्सिन लीधा बाद कोई आड असर थती नथी तेवुं जाणवा मळ्युं हतुं। અને તેઓએ જણાવ્યું હતું કે આ વેક્સિન લીધા બાદ લોકોને કોરોના સામે લડવા માટે વેક્સિન લેવી જરૂરી છે, તે રાજ્ય નલિયા સહિતના ગામોના લોકોએ લાભ લીધો હતો અને લોકોએ જણાવ્યું હતું કે આ કોરોના વેક્સિનથી કોઈ આડઅસર થતી નથી। ખાસ કરીને આજે અબડાસા તાલુકામાં 18 વર્ષથી 45 વર્ષના લોકોને વેક્સિન મળી રહી છે, શું કે? હાજી, આજે અબડાસા તાલુકામાં સીએસસી નલિયા ખાતે તેમજ પીએસસી મોથાળા ખાતે વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે, જેમાં 18-45 વર્ષના લાભાર્થીઓને લાભ મળવાનો છે। પરંતુ એમાં એક એવું છે કે જેણે પોતે રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને જે તે અમને લોકેશન એમના મેસેજ મળી જાય છે કે આ લોકેશન ઉપર તમારે વેક્સિનેશન લેવા જવાનું છે, એ લોકોને પોતાને એ પ્રમાણે જેમને મેસેજ મળે છે એ લોકો આવે છે। અને આજે આજ રોજ લોકેશન આપણે સીએસસી નલિયા ખાતે 100નો ટાર્ગેટ છે અને મોથાળા પીએસસી ખાતે 100નો ટાર્ગેટ છે। ખાસ કરીને અત્યારે 18 લોકો વેક્સિન લીધી છે, કોઈ હાર્ડ અસર જોવા મળી રહી છે કે? ના, આપણે રૂટીન જે વેક્સિન છે કોવિશિલ્ડ એ જ વેક્સિન છે અને અત્યાર સુધી એનું રિઝલ્ટ પણ સારું છે અને કોઈ એટલી ભારે કોઈ હાર્ડ અસર જોવા મળેલ નથી। શું લોકોને અપીલ કરશો? બસ લોકોને એ જ કહેવું છે મારે કે જેટલું બને એટલું ઝડપથી પોતે રસીકરણ સ્વીકારી લે અને જેથી કરીને જે અત્યાર સુધીનો જે રિપોર્ટ અમે જાણવા મળે છે કે જેણે 2 ડોઝ રસીકરણના લીધા છે અને 20-25 દિવસ થઈ ગયા છે, એ લોકોને કદાચ ચેપ લાગે તેમ છતાં પણ એની માઇલ્ડ અસર જોવા મળે છે અને એના કોઈ એટલા ગંભીર પરિણામો નથી જોવા મળતા, જેથી કરીને રસીકરણનો લાભ જલ્દી ઉઠાવી લેવો જોઈએ। રમેશ ભાનુશાલી, KTV ન્યૂઝ, અબડાસા।